આ સમય પછી લંડન આવવાનું થયું અને આ બધા હરિભક્તો તો વિલ્સનના લગભગ દરેક હરિભક્તોને વર્ષોથી અને નિકટથી ઓળખીએ છીએ અને હમણાં પર્વ વખતે પણ ઘણી મોટી સંખ્યામાં અહીંના હરિભક્તો ઉપસ્થિત હતા. આ મંદિરનું યોગદાન આખા યુકેમાં ઘણું રહ્યું છે અને અહીંયાના હરિભક્તોનું ખાસ કરીને દરેક જગ્યાએ સમસ્ત યુકેમાં રહીને બીજા બધા મંદિરોએ ઘણી મહેનત કરી છે પણ ખાસ યોગદાન આ મંદિરનું વિશેષ સત્સંગના વિકાસમાં યુકેના સત્સંગના વિકાસમાં વર્ષોથી રહ્યું છે અહીંયાના હરિભક્તોનું ને મંદિરનું. આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે અત્યારનો જે સમય છે અમદાવાદ દેશમાં આપણા એ સુવર્ણકાળ કહેવાય, કારણ કે ઉત્સવ સમય મહારાજે આ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારથી આ સંપ્રદાય ઉત્સવ સમયનો સંપ્રદાય છે. પછી મહારાજના વખતે જે મોટા મોટા સમય થયા, શાકોત્સવ થયા, મોટા મોટા મંદિરોના નિર્માણ થયા, બ્રહ્મ 84 થઈ, અન્ન ક્ષેત્રો થયા, ઉત્સવ સમય મહારાજે ઘણા બધા કર્યા છે, આપણને શીખવાડ્યા છે. કારણ કે આપણે બધાએ કઈ રીતે ભગવાનથી નજીક જોડાઈએ, કઈ રીતે ભક્તિ કરીએ, કઈ રીતે સેવા કરીએ એ મહારાજે આપણને આ ઉત્સવ સમયાઓ થકી શીખવાડ્યું છે. તો અત્યારનો જે સમય છે આપણે પર્વ ઉજવ્યો, નારાયણદેવના 200 વર્ષ, મહારાજે સૌ પ્રથમ અમદાવાદમાં બાથમાં લઈને નારાયણદેવ પધરાયા છે, એમનો 200 વર્ષનો ભવ્ય અતિ ભવ્ય રીતે આપણે પાટોત્સવ ઉજવ્યો, પર્વ ઉજવ્યો. અને એના પછી એ જ વર્ષે, આ જ વર્ષે મહારાષ્ટ્રીના જેમ કે આ બધાએ જાહેરાત હમણાં સાંભળી સ્વામીએ અને વાત કરી કે મહારાષ્ટ્રીના 50મો જન્મોત્સવ આવી રહ્યો છે આવતી 1-5 ઓક્ટોબરે, અને એના પછી મૂળી મંદિરનો 200 વર્ષનો ઉત્સવ થાય છે. મહારાજે જે 9 મંદિરો કર્યા, સૌ પ્રથમ અમદાવાદનું કર્યું, પછી મૂળીનું કર્યું ને પછી ભુજનું મંદિર પણ થયું છે, અને મૂળી પછી ભુજનો પણ ઉત્સવ આવે છે, આ બધા જાણો છો. આ બધા ઉત્સવોમાં સ્વામીએ વાત કરીને કે આમંત્રણ આપવા છે, આમંત્રણ આપવા હું નથી આવ્યો. ગમે તે ઉત્સવ સમય આવે, મહારાજે કીધું વણ તેડાએ આવું. આપણે બધા હરિભક્તો તરીકે આપણી ફરજ થાય છે કે જ્યાંય પણ મોટા ઉત્સવ સમય થતા હોય ત્યાં આપણે બધાએ જોડાઈએ, સેવા કરીએ, પણ આમંત્રણની રાહ નહીં જોવાની, આપણે પહોંચી જવાનું, ખરું ને? આપણું જ છે, દેવનું છે, આપણે બધા દેવના છીએ ને, આપણે બધા એ ઉત્સવ સમયમાં ભાગીદાર થવાનું જ છે. આપણો ઉત્સવ છે, ભુજમાં થતો ઉત્સવ હોય, મૂડીમાં થતો ઉત્સવ હોય, કે પછી હમણાં મહારાષ્ટ્રીનો જન્મોત્સવ, આ બધા આપણા ઉત્સવો છે. આપણને ગૌરવ હોવું જોઈએ કે આપણે જ્યારે જીવિત છીએ એ કાળમાં આવા મોટા મોટા ઉત્સવ સમય થાય છે. મેં હમણાં જ વચ્ચે ક્યાંક વાત કરી હતી કે મોટા બાપજીના 50 વર્ષનો જન્મોત્સવ થયો, રજત જયંતિ ઉત્સવ. અહીંયાથી ઘણા બધા કદાચ વડીલ હરિભક્તો હશે, સંતો હશે જેમાં ઉપસ્થિત થયા, હું તો નહોતો, પણ મેં વાતો સાંભળી છે કે એ વખતે કેવો ભવ્ય ઉત્સવ થયો હતો. અને હમણાં જ જૂના ફોટોઝ જોતા હતા, એમાં પણ એ વખતની જે તૈયારી હતી એ ફોટોઝ જોયા, તો એ વખતથી મહારાષ્ટ્રી મહેનત કરતા આવ્યા છે, પરિશ્રમ કરતા આવ્યા છે, મોટા મોટા ઉત્સવો કરતા આવ્યા છે. ગાદી પર આરૂઢ નતા થયા એના પહેલાંથી, તો આપણે બધાની પણ ફરજ બને છે અત્યારે કે જે મહેનત એમને છે, 18 વર્ષ ખાલી ગાદી પર બેસે થયા પણ એના પહેલાંથી, નાનપણથી આ સત્સંગમાં કરતા આવ્યા છે, તો આપણી પણ ફરજ બને છે કે આપણા માટે જેમને જેટલું કર્યું છે એમના જન્મદિવસ નિમિત્તે આપણે પણ એ જન્મદિવસમાં જોડાઈએ.
અને છેલ્લે, કારણ કે આ ગાદી સ્થાન મહારાજના પોતાનું છે, મહારાજે હસ્તે બેદેશ ગાદી કરી અને ઉત્તર વિભાગ ને દક્ષિણ વિભાગ, દેશ વિભાગ લેખ અને શિક્ષાપત્રી આદિ શાસ્ત્રોથી જે બંધારણ કરી આપ્યું છે આપણને, એ બંધારણમાં રહીને આપણે સત્સંગ કરવાનો છે. કારણ કે મહારાજની આજ્ઞા છે, મહારાજના સિદ્ધાંતો છે, એનાથી બીજું અલગ તો કરવાનું નથી. આપણે જે ભગવાને આપણને આજ્ઞા કરી છે એમાં જ રહીને આપણે સત્સંગ કરવાનો છે. તો જરૂરથી ખાસ આપણા ઉત્સવમાં જોડાજો, કારણ કે જે મહેનત અને પરિશ્રમ છે આપ બધાએ જાણો છો, સંતો જાણે છે, ભુજના સંતો જાણતા હશે કે છેક ઓસ્ટ્રેલિયાથી નીકળ્યા હોય કે યુકેથી નીકળ્યા હોય કે યુએસથી નીકળ્યા હોય, ત્યાંથી ફ્લાઇટમાંથી ઉતરીને સીધા, ઘણી વાર તો મને યાદ છે કે આપણા ભુજમાં કથા પારાયણ થતી હોય છે, પાટોત્સવો થતા હોય છે નાના મોટા ગામમાં, પણ મહારાજશ્રી હરિભક્તો માટે કાયમ સમર્પિત રહ્યા છે, સંતો માટે, હરિભક્તો માટે, આ સત્સંગ માટે કાયમ સમર્પિત રહ્યા છે. તો આપણી પણ ફરજ બને છે, અને ખાસ જે અગાઉ સ્વામીએ જાહેરાત કરી કે આ વખતે એક અલગ કોન્સેપ્ટ આપણે જ આવ્યા છે કે બધાએ મુખ્ય યજમાન હોય. કારણ કે એક વસ્તુ આપણે સમજવાની છે કે મંદિરમાં જે પણ વ્યક્તિ આવે એ બધાએ ભગવાનના ભક્ત છે, અને ભગવાનના ભક્તમાં ક્યારેય કોઈ ભેદભાવ હોતો નથી. ભગવાનનો ભગત કદાચ ઉંમરે નાનો મોટો હોય, પણ બીજી કોઈ રીતે નાનો મોટો નથી હોતો. રૂપિયા ટકે કદાચ બહાર સુખી હોય, પણ અહીંયા આવે એ મહારાજનો ભગવાનનો ભક્ત છે, અને ભગવાનના ભક્તમાં ક્યારેય ભેદભાવ નથી થતો. અને એ જ સમજણને આપણે આગળ વધારવા માટે જે રકમ નક્કી કરી છે એમાં દરેક લોકો મુખ્ય યજમાન પદનો લાભ ઉઠાવી શકશે, ને જેટલાય લોકો મુખ્ય યજમાન પદનો લાભ ઉઠાવશે બધાને સજોડે મહાપૂજામાં બેસવાનો પણ લાભ મળશે. તો જરૂરથી, કારણ કે આ નવો કોન્સેપ્ટ છે અને ઘણા લોકોને સમજતા કદાચ વાર લાગશે, પણ આ કોન્સેપ્ટમાં આપ બધાએ જોડાજો, અને જેટલા જેટલા હરિભક્તો આમાં વધુ જોડાય એવું જરૂરથી આ બધાએ પ્રયત્ન કરજો. કારણ કે આપણો ઉત્સવ છે, જેમ મેં પહેલાં કીધું એમ, આપણે બધાએ ભેગા થઈને ઉજવવાનો છે, અને સેવા આપી હોય કે ના આપી હોય, પણ દરેક હરિભગતને આપણે લાભ આ ઉત્સવમાં મળે એવું પ્રયત્ન કર્યું છે. તો ખૂબ આનંદ થયો અહીંયા આવીને, અને ખાસ બહેનોએ આટલું સરસ આયોજન, લગભગ 900 જેટલા બહેનોએ ભેગા થઈને અહીંયા જે કથાનું આયોજન કર્યું છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને બહેનોનો સત્સંગ આપણે જોઈએ છે કે મહારાજના વખતથી બહેનોનો સત્સંગ, અને આપણા સંપ્રદાયમાં અત્યારે ફેમિનિઝમનો જે કોન્સેપ્ટ આવ્યો છે, પણ એ મહારાજે 200 વર્ષ પહેલાં ચાલુ કરેલું. અમદાવાદની આપ હવેજી જોશો તો બહેનો માટે એ પ્રિવિલેજ છે, એમને બહેનોના સત્સંગનો તો લાભ મળે જ છે, સાથે સાથે આ સત્સંગનો લાભ મળે છે. તો આપણો સંપ્રદાય છે એ બહેનોને આગળ રાખીને સત્સંગ કરે છે, અને આટલું સરસ આયોજન બહેનોએ કર્યું છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આપ બધાએ હરિભક્તો એનો લાભ લો છો, અને ખાસ કરીને અહીંયાના જે યુવાનો છે અને વડી હરિભક્તો છે, કમિટી અને ટ્રસ્ટીઝ બધાને મળીને આજે ખૂબ આનંદ થયો. અને ફરી એક વખત આપ બધાએ જરૂરથી આવતા જે પણ ઉત્સવની જાહેરાત થઈ, મહારાજશ્રીનો જન્મોત્સવ મૂડીના 200 વર્ષ અને ભુજના આપણા નારાયણદેવનો 200 વર્ષ હોય, બધાએમાં આપ જોડાજો એવી પ્રાર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરી એક વખત આ બધાને મળીને ખૂબ આનંદ થયો, એ જ સાથે જય સ્વામિનારાયણ.